આજે આપણે આ પ્રેક્ટિકલ સમજોશું જી છે એકાઉન્ટ્સ ઓફ ફાયર ક્લેમ અંડર સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસી એનો એક પ્રેક્ટિકલ સમ છે જી આજે આપણે સોલ્વ કરશું અને આની પહેલાંના વિડીયોમાં મેં થિયોરી એક્સપ્લેન કરી હતી અને આ વિડીયોઝ છે એ એક સિરીઝમાં છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ અહીંયા આઈ બટનમાં છે પહેલાં એ જોઈ લેજો કેમકે સિરીઝમાં છે એટલે એ નહીં જોયો હોય તો ડાયરેક્ટ આ નહીં સમજાય હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ સો આપણે સમ સ્ટાર્ટ કરીએ ઓન 20th May 2007 there was a fire in Rajkot corporate stores. Following information was obtained from its books. Rajkot corporate stores માં fire થઈ હતી 20th May 2007 માં અને એની તૈયાર બુક્સમાં એની ઇન્ફોર્મેશન શું શું હતી જોઈ લઈ તો સ્ટોક છે 2006 સ્ટોક છે 2006 ઓપનિંગ ને ક્લોઝિંગ પછી ડ્યુરિંગ 2006માં સેલ્સ પરચેસ સેલ્સ રિટર્ન ને પરચેસ રિટર્ન શું શું થયું એ છે આ વસ્તુ આપણે કામ આવશે ગ્રોસ પ્રોફિટ રેટ ફાઇન કરવામાં ટ્રેડિંગ એકાઉન્ટ આનું બનાવશું ગ્રોસ પ્રોફિટનો રેટ ફાઇન કરશું પછી આ યર આપણે 2007માં આ ડેટ સુધીનું આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવશું જેમાં આપણે આ બધી ઇન્ફોર્મેશન્સનો યુઝ કરશું સેલ્સ ફ્રોમ 1/1/2007 એટલે કે 2006 કમ્પ્લીટ થયું અને 7નો સ્ટાર્ટ થયો એ ડેટથી ફાયરની ડેટ સુધીનું આપણી આગળ સેલ્સ છે પરચેસ છે અને સેલ્સ રિટર્ન છે ગુડ્સ વિથડ્રોઅલ છે પર્સનલ યુઝ માટે અને ગુડ્સ સેવ્ડ સ્લેવેજ ફ્રોમ ફાયર ગુડ્સ આપણે સેવ કર્યું છે એટલું ફાયરમાંથી આનું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવશું આપણે એટલે આપણે આપણો સ્ટોક મળે કે જેથી ફાયર થઈ તે એ દિવસે કેટલો સ્ટોક આપણે ગોડાઉનમાં પડ્યો હતો અને પછી આપણે એમાંથી એવરેજ પોલિસી પ્રમાણે એટલે કે એવરેજ ક્લોઝ પ્રમાણે આપણી ક્લેમ કેટલો મળશે એ ફાઇન કરશું તો ધ કોર્પોરેટ સ્ટોર્સ હેડ ટેકન અ પોલિસી ઓફ ₹81,000 Find the value of goods destroyed by fire and determine the claim amount of average policy. Claim amount આપણે કેટલી મળશે એની એ આપણે કરશું. So હવે start કરીએ સૌથી પહેલાં તો trading account બનાવીએ. તો trading account of Rajkot corporate stores particular 2006 ને 2007 particular 2006-2007 હવે આપણે બધી ઇન્ફોર્મેશન્સ પહેલાં 2006 લખી લઈ તો ઓપનિંગ સ્ટોક છે 50,000 ટુ ઓપનિંગ સ્ટોક 50,000 ક્લોઝિંગ સ્ટોક આપણે પછી લખશું પહેલાં સેલ્સ 450,000 એમાંથી આપણે સેલ્સ રિટર્નને માઇનસ કરી નાખશું તો 450,000 માઇનસ 30,000 એટલે 420,000 આપણું સેલ્સ આવશે બાય સેલ્સ 420,000 આપણે નેટ સેલ્સ લખ્યું છે સેલ્સ રિટર્નને માઇનસ કરીને પરચેસ છે 370,000 અને પરચેસ રિટર્ન છે 10,000 એટલે 360,000 તો અહીંયા ટુ પરચેસ
360,000 એ આપણે લખી લીધું. હવે આપણે ક્લોઝિંગ સ્ટોક કે લખી લઈએ અહીંયા. તો એક બે લાઈન મૂકીને આપણે બાય ક્લોઝિંગ સ્ટોક એ આપણે આપ્યો છે 1,16,000 નો. હવે આપણે ટોટલ કરીને અહીંયા આપણે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરી લઈએ. તો 4,20,000 પ્લસ 1,16,000 એટલે આવશે 5,36,000. તો ટોટલ આવશે 5,36,000. 5,36,000 અને ગ્રોસ પ્રોફિટ આવશે તો એમાંથી -50,000 -3,60,000 એટલે 1,26,000 આપણો ગ્રોસ પ્રોફિટ આવશે. 2 ગ્રોસ પ્રોફિટ 1,26,000. હવે આપણે 2007નું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી લઈએ આ ડેટ સુધીનું. તો સેલ્સ આપ્યું છે આપણે 2,40,000. તો સેલ્સની બાજુમાં જ લખી નાખીએ આપણે. પહેલાં જોઈ લઈએ સેલ્સ રિટર્ન આપ્યું છે 20,000 સેલ્સ રિટર્ન છે એટલે 2,20,000 સેલ્સ આપ્યું છે. પછી પરચેસ આપ્યું છે આપણે 1,78,000. પરચેસમાં 1,78,000 ગુડ્સ વિથડ્રોન આપ્યા છે આપણે 5,000ના. તો એ આપણે એમ લખી લઈ બાય ગુડ્સ વિથડ્રોન આખું લખો તો એ ચાલે. 4 પર્સનલ યુઝ 5,000. હવે આ ગુડ સેવ થયું તો એ તો આપણા ઓમાં આવશે સ્ટેટમેન્ટમાં, અહીંયા નહીં આવે. સો હવે આપણે એક વસ્તુ જોઈ છે 2006નો ક્લોઝિંગ સ્ટોક હતો એ આપણો બની જશે 2007નો ઓપનિંગ સ્ટોક. લાસ્ટ એમ કે જે આપણી આગળ 31/12/2006ના જે સ્ટોક હતો તો આપણે 1/1/2007ના એટલો જ સ્ટોક લઈએ, કંઈ વધે ને એમ કે એને એ ઓપનિંગ સ્ટોકમાં આપણે આવી જાય. તો હવે આપણે 2007 માટે બે ઇન્ફોર્મેશન ઘટે છે. એક તો ગ્રોસ પ્રોફિટનું કંઈ નથી આપ્યું અને ક્લોઝિંગ સ્ટોકે નથી આપ્યું. સો હવે આપણે આમાંથી આપણે ગ્રોસ પ્રોફિટ મળી જશે. ક્લોઝિંગ સ્ટોક પછી આપણે બેલેન્સ ફાઇન્ડ કરીને ક્લોઝિંગ સ્ટોક પછી મળી જશે. તો આપણે ગ્રોસ પ્રોફિટની પહેલાં તો વર્કિંગ કરી લઈ. તો એના માટે આપણે આન કેટલા પર્સન્ટેજ રેટ છે એ ફાઇન્ડ કરી, આ સેલ્સના કેટલા પર્સન્ટ આપણે ગ્રોસ પ્રોફિટ છે એ ફાઇન્ડ કરી લઈ. તો રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ આ આપણી વર્કિંગ છે. તો એ ફાઇન્ડ કરવા માટે આપણે ફોર્મ્યુલા આવશે ગ્રોસ પ્રોફિટ ડિવાઈડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100. ગ્રોસ પ્રોફિટ આપણે છે 1,26,000. 1,26,000 નેટ સેલ્સ આપણું 4,20,000 ને ઇન્ટુ 100 એટલે 1,26,000 ડિવાઈડ બાય 4,20,000 ઇન્ટુ 100 એટલે 30% આપણું આવ્યું રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ. એ રેટ હવે જે આપણે આવ્યો
એને આમાં આના આપણે પર્સન્ટેજ કરશું, જે આપણો રેટ આવ્યો ગ્રોસ પ્રોફિટનો, આપણે સેલ્સ ઉપર પર્સન્ટેજ ગોઈતા ગ્રોસ પ્રોફિટના, કે આપણે 420,000 સેલ્સ હતું તો એના 30% પ્રોફિટ આપણે 126,000 આવે. તો એ જ રીતે આપણે 220,000 સેલ્સ થયું છે તો કેટલા આપણો ગ્રોસ પ્રોફિટ એના 30% કેટલા આવશે? 220,000 ઇન્ટુ 30% એટલે 66,000 આપણે ગ્રોસ પ્રોફિટ આવશે આમાં. હવે આપણે આ સાઈડનો ટોટલ કરીને પછી આ બે વસ્તુ માઇનસ કરી લઈએ એટલે આપણે મળશે ક્લોઝિંગ સ્ટોક, જે આપણે જોઈ છીએ આ સમ માટે. સો 66,000 પ્લસ 178,000 પ્લસ 116,000 એટલે 360,000 આપણો ટોટલ આવશે. 360,000 અને આપણો ક્લોઝિંગ સ્ટોક આવશે માઇનસ 220,000 માઇનસ 5,000 એટલે 135,000 આપણો આવશે ક્લોઝિંગ સ્ટોક, જે આપણે આ સમ માટે જોતો હતો. જે સ્ટેટમેન્ટ બનાવવાનું છે આપણે એના માટે આપણે આ ક્લોઝિંગ સ્ટોક આપણો જોતો હતો કે ફાયર થયું એ દિવસે આપણા ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો હતો. તો આ સમ માટે 135,000 સ્ટોક આપણી આગળ ગોડાઉનમાં હતો જે દિવસે ફાયર થઈ એ દિવસે. સો હવે આપણે સ્ટેટમેન્ટ બનાવી લઈએ. તો આ આપણું સ્ટોક સ્ટેટમેન્ટ છે, આનું આપણે હેડિંગ લખશું ફાયર ક્લેમ સ્ટેટમેન્ટ, કે સ્ટેટમેન્ટ ઓફ ફાયર ક્લેમ તમે એમ લખી શકો. પર્ટિક્યુલર એમાઉન્ટ રૂપીસ આવી રીતનું ફોર્મેટ આવશે, નાના કૃક જ જોશે, મોટું નહીં જોઈ. સો સૌથી પહેલાં તો આપણે જે અહીંયા સ્ટોક મળ્યો કે ફાયરના દિવસે કેટલો સ્ટોક આપણા ગોડાઉનમાં હતો એ લખી લઈ. તો સ્ટોક ઓન ધ કેમ, પછી ખાલી સ્ટોક જ લખો ને, ઓન ધ ડેટ ઓફ ફાયર લખવાની જરૂર નથી. સ્ટોક આપણો છે 135,000 અને આપણે કીધું હતું કે આપણે 45,000 ગુડ્સ સેલ્વેજ્ડ એટલે બચાવી લીધો છે ફાયરમાંથી. તો એમાંથી આપણે લેસ કરીએ, સેવ્ડ સ્ટોક સેવ કર્યો આપણો એટલો એ, એટલે 45,000 એ. તો આપણો ગુડ્સ ડિસ્ટ્રોઈડ બાય ફાયર આવશે 135,000 માઇનસ 45,000 એટલે 90,000 સ્ટોક આપણો ડિસ્ટ્રોય થઈ ગયો. હવે આપણે બીજું કીધું હતું કે કેટલો ક્લેમ આપણે પાસ થશે એનું એવરેજ પોલિસી પ્રમાણે વર્કિંગ કરવાનું છે. તો એ આપણે કરી દઈ. તો એમાઉન્ટ ઓફ ક્લેમ એઝ પર એવરેજ ક્લોઝ, એવરેજ ક્લોઝ પ્રમાણે આપણે કેટલું એમાઉન્ટનો ક્લેમ આપણે મળશે. તો એ આપણે જે થિયરીમાં જોયું તો એ જ ફોર્મ્યુલા અમે યુઝ કરશું. એક્ચ્યુઅલ લોસ ઇન્ટુ સમ ઇન્શ્યોર્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક.
હવે એક્ચ્યુઅલ લોસ આપણો કેટલો છે? તો 90,000 આપણો એક્ચ્યુઅલ લોસ છે. ઇન્ટુ સમ ઇન્શ્યોર્ડ, આપણે ઇન્શ્યોરન્સ કીધું હતું કે 81,000 લીધું છે, અને આપણો એવરેજ સ્ટોક હતો 1,35,000. તો ડિવાઈડ બાય 1,35,000. હવે એવરેજ ક્લોઝનો આપણે યુઝ કેટલા માટે કર્યો કે જી આપણે આપણા ગોડાઉનમાં 1,35,000 સ્ટોક પડ્યો હતો, બટ આપણી આગળ ઇન્શ્યોરન્સ ખાલી 81,000 જ હતું. તો ઇન્શ્યોરન્સ કંપનીવાળા આપણે ફૂલ ક્લેમ આપણો પાસ ન કરે, કેમ કે આપણે ફૂલ ઇન્શ્યોરન્સ નથી લીધું. એટલે એવરેજ ક્લોઝ પ્રમાણે આપણો ઇન્શ્યોરન્સ એમ કે આપણો ક્લેમ પાસ થાય. તો આનું હવે મલ્ટિપ્લિકેશન કરી લઈ, તો 90,000 ઇન્ટુ 81,000 ડિવાઈડ બાય 1,35,000, એટલે આવશે આપણે 54,000. તો આપણો 54,000 ક્લેમ પાસ થશે, 54,000 રૂપીઝ. આ આપણો લાસ્ટ આન્સર છે આ સમનો. અહીંયા આ સમ કમ્પ્લીટ થાય છે. આ સમ તો કમ્પ્લીટ થઈ ગયો. બીજા વિડીયોઝમાં બીજા સમ્સ આવી જશે. તમને કંઈ પણ ડાઉટ્સ હોય, કંઈ ન સમજાતું હોય તો કમેન્ટ કરજો, અને થેન્ક્સ ફોર વોચિંગ.